હવે આગળ વાત કરીએ તો દહેગામની દહેગામ તાલુકાના પાલૈયા પ્રાથમિક શાળા ખાતે જોરદાર વરસાદ વચ્ચે પણ અધિકારીઓ અને આગેવાનોએ સરકારનો વંદે વિકાસ કાર્યક્રમ યોજ્યો. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના સમગ્ર ગામડાઓમાં સરકારના આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના અનુસંધાનમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસને લોકો સુધી પહોંચાડવા માટે અને ગામડાઓમાં વિકાસ કરવા માટે સરકારે વંદે ગુજરાત વિકાસ યાત્રાનું આયોજન કર્યું છે. ત્યારે નવા મંજૂર થયેલા કામોની જાહેરાત સરકારની કલ્યાણકારી યોજનાઓ અને ગામે ગામ વિકાસ યાત્રાનો રથ ફેરવીને તાલુકાના અધિકારીઓ અને જિલ્લાના અધિકારીઓ 14 તારીખથી ખડે પગે ઊભા રહીને તાલુકાના ગામડાઓમાં કાર્યક્રમો યોજાય છે. ત્યારે આજે દહેગામ તાલુકાના પાલૈયા ગામ ખાતે આવેલી પ્રાથમિક શાળામાં જોરદાર વરસાદ પડતો હતો, તેમ છતાં પણ તાલુકાના અધિકારી અને જિલ્લાના અધિકારીઓ વરસાદની પરવા કર્યા સિવાય આ કાર્યક્રમનું સુંદર આયોજન કર્યું હતું. અને આ કાર્યક્રમમાં જિલ્લાના સિટી સર્વે અધિકારી ભાવનાબેન રબારી, તાલુકા વિકાસ અધિકારી કનુભાઈ પટેલ, દહેગામ તાલુકા પંચાયતના પ્રમુખ સ્વામી કેતનભાઈ પટેલ તેમજ એપીએમસીના ચેરમેન સુમેરુભાઈ અમીન અને પૂર્વ ડેલિગેટ મનુભાઈ બારોટ તથા ગાંધીનગર જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ગુણવંતસિંહ ચાવડા, ભાજપના મહામંત્રી ચંદ્રેશભાઈ પટેલ અને પ્રભારી એચએમ પટેલ જેવા અધિકારીઓ ઉપસ્થિત રહેવા પામ્યા હતા. અને આજના કાર્યક્રમમાં આજ ગામના સરપંચ મંજુલાબેન નંદુભાઈ પટેલ અને પ્રમુખ સ્વામી કેતનભાઈ દ્વારા ચાલુ વરસાદમાં પણ ખૂબ જ સારું આયોજન કરવામાં આવ્યું હતું. આજના વંદે ગુજરાત વિકાસ યાત્રા માટે પ્રથમ તો નાની બાલિકાઓ દ્વારા રથને કુમકુમના તિલક કરી અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની હાજરીમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી. આવેલા અધિકારીઓ અને પદાધિકારીઓને પુષ્પનો છોડ આપી તેમનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું અને નાની નાની બાલિકાઓને સન્માનપત્ર આપીને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. વંદે ગુજરાત વિકાસ યાત્રા ઓનલાઈન કાર્યક્રમ સાંભળવામાં આવ્યો હતો. અને આજના કાર્યક્રમમાં પ્રાથમિક શાળાના આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ, ડેપ્યુટી સરપંચ, તાલુકા વિસ્તરણ અધિકારી પુષ્પાબેન અને ગ્રામ પંચાયતના સભ્યો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ચાલુ વરસાદમાં પણ આ કાર્યક્રમ ગામના સરપંચ દ્વારા ખૂબ જ સારું આયોજન કરવામાં આવ્યું હતું. અગરસિંહ ચૌહાણ, જેડેશ ટીવી, દેગાવ. Thank you.